હવે જોઈએ રેઇન સટાસટ. તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે અનરાધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે આંબરડી ગામની મુખ્ય બજારમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ. પાણીના આ પ્રવાહમાં મિની ટ્રેક્ટર, ચાર બાઇક અને પશુઓ તણાયા હતા. આંબરડીમાં બપોરે એક કલાકમાં 4 થી 5 ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. ગામમાં આવેલી એસબીઆઈ બેંકના મકાનમાં પણ પાણી ઘૂસી ગયું હતું. અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી સાવરકુંડલા, રાજુલા અને ખાંભા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લામાં નદીઓ અને જળાશયો છલકાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ચરખડીયાનો ચેકડેમ ઓવરફ્લો થયો છે, તો ડેમોમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમરેલીમાં છેલ્લા 7 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું છે, તો ચરખડીયાની ખારી નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સાવરકુંડલા, કાના તળાવ, હાથસણી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે નદીઓ વહેતી થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતથી જ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના લીલિયા ગામ વચ્ચે વહેતી નાવલી નદીમાં નવા નીર આવ્યા છે. જોકે પૂરના પાણીથી વેપારીઓની પરેશાની વધી છે. જો જળસ્તર વધશે તો વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસવાની સંભાવના છે. રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના લોધિકા, છાપરા, દેવગામ, ઈશ્વરિયામાં નોંધપાત્ર વરસાદ પડ્યો, તો લોધિકા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે. રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ મંડાણ કર્યું છે. બપોર બાદ ગીર સોમનાથના કોડીનારમાં મેઘરાજાનું આગમન થયું. કોડીનારમાં ધીમીધારે વરસાદ પડ્યો, જેથી અસહ્ય બફારાથી લોકોને રાહત મળી. ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પણ પાણી વહેતું થયું હતું. તો દ્વારકાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો. વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. ગોમતીઘાટ કિનારે પણ દરિયો ગાંડો તૂર બન્યો હતો. ગોમતીઘાટ કિનારે 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. કિનારા પર કેટલાક લોકો જીવના જોખમે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા. રાજ્યમાં 1 દિવસમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 2.5 ઇંચ, કપરાડામાં 2.25 ઇંચ, અમરેલીમાં 1.5 ઇંચ, રાજુલામાં 1 ઇંચ, ઉમરગામમાં, વાપી, ધરમપુર અને પારડીમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતને આખરે રાહત મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં આખરે ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં સુરતમાં વરસાદ પહોંચી ગયો છે અને જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે. તો બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. વલસાડ, નવસારીમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે. આ તરફ ગાંધીનગર, વડોદરા અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્યપ્રદેશના સાગર જિલ્લાની સુનાર નદીમાં અચાનક જળસ્તર વધતા 4 બાળક ફસાઈ ગયા હતા. આ અંગે જાણ થતા જ એનડીઆરએફની એક ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ગઢા કોટાના રંગુવા ગામ નજીક ફસાયેલા તમામ બાળકોને 3 કલાક બાદ રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ બાળકોને બચાવવા માટે અનેક વાર દોરડા નાખીને નદીમાં જવાનો પ્રયાસ કર્યો, જોકે પાણીનું વધુ વહેણ હોવાથી સ્થાનિકો નિષ્ફળ રહ્યા. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં આવેલી આ નદીમાં પાણીનું હળવું વહેણ હતું. તે સમયે આ બાળકો નદીમાં ગયા હતા. જોકે જંગલોમાં ભારે વરસાદ પડતા નદીનું વહેણ વધતા બાળકો નદીમાં ફસાયા. જોકે હાલ તમામ બાળકોને બચાવી લેવાયા છે.